ભુજ શહેરના રસ્તાઓની હાલત નાદુરસ્ત હતી ત્યારે સુધરાઈની નવી બોડીએ વહીવટ સંભાળ્યા બાદ આ તમામ રસ્તાઓ પર પેચવર્ક હાથ ધરીને ભુજને ખાડા મુક્ત બનાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. જોકે ભુજના રઘુવંશીનગરથી હાઉસિંગ બોર્ડ તરફનો ખખડધજ રસ્તો તેમાંથી બાકાત રહી ગયો હતો ત્યારે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજાએ અંગત રસ લઈને આ કામગીરી તુરંત શરૂ થાય તે માટે પ્રયાસો કર્યા હતા ત્યારે આજે આ રસ્તાનું કામ પણ શરૂ કરવામાં આવેલ છે. ભુજ સુધરાઈના કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજાએ ચંચળની સાથે વાત કરતા માહિતી આપી હતી. નવનું એક બોડી આવે ત્યારે પણ એક વચન આપેલું હતું કે ભુજને ખાડા મુક્ત કરીશું, એટલે સમગ્ર ભુજની અંદર અને ભુજ નગરપાલિકાની અંદર આવતા તમામ ડામર રોડોમાં અમે પેચિંગ ચાલુ કરી દીધું હતું. દિવાળીના ભેટ સ્વરૂપે ભુજને આપણે ખાડા મુક્ત ભુજ આપ્યું હતું. એક રઘુવંશી રસ્તાથી ગાયત્રી મંદિરવાળો જે ત્રણ રસ્તા છે એ એક રસ્તો રહી ગયેલો હતો. એ કોન્ટ્રાક્ટરના એક માણસ રજામાં ઉતરી ગયેલો હતો એના કારણે રહી ગયેલો હતો. હાલ બે દિવસની અંદર, દિવાળી બાદ બે દિવસની અંદર આખો રોડ સંપૂર્ણપણે આખો રોડ નવો બનાવી દેવામાં આવ્યો છે. આશરે 32 લાખના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો છે. એનામાં નીચેની પરત છે એ 50 mm, ઉપરની પરત છે એ 25 mm, જેથી બે થી ત્રણ વર્ષ સુધી રોડને કાંઈ થઈ શકે એમ નથી. અને જો કાંઈ પણ રોડને થાય તો તમામ જાતની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે એવા નિયમ મુજબ એની પાસે એ કામ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોની અંદર જે જે નગરસેવકોની જે જે રજૂઆતો છે એ વહેલી તકે સાંભળીને આપણે દૂર કરીશું.